બનાસકાંઠામાં આવેલ કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 3ના 2 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. આ બંને ઉમેદવારોના ઘેર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ફોર્મ રદ કરવામાં આવતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. જો કે કોંગ્રેસ પક્ષના કુલ મળીને 24 ફોર્મ ભરાયા હતા, તેમાંથી 2 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જ્યારે ભાજપના 24 અને આમ આદમી પાર્ટીના 10 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. કુલ મળીને 122 ફોર્મ ભરાયા હતા, તેમાં 56 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે અને 68 ફોર્મ અમાન્ય, જેમાં 2 ઉમેદવારો કોંગ્રેસ પક્ષના લોકોને ઘેર શૌચાલય ન હોવાથી રદ કરવામાં આવ્યા હોવાનું ચૂંટણી અધિકારી ફિરોઝ ખાન બાબીએ જણાવ્યું હતું. ત્યારે એડિશનલ કલેક્ટર અને બાળ વિકાસ અધિકારી અને થરા નગરપાલિકાના ઓબ્ઝર્વર આરવી વ્યાસ દ્વારા થરા ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દરેક બૂથોની ચકાસણી કરવામાં આવી હતી. થરા નગરપાલિકાની ચૂંટણી જે 3 તારીખે યોજાવાની છે તેના ઉમેદવારી પત્રોની ચકાસણીનો આજે દિવસ હતો, જેમાં કુલ મળેલા 124 ઉમેદવારી પત્રોમાંથી 56 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઉમેદવારી પત્રો અમાન્ય રાખવામાં આવ્યા છે. કોંગ્રેસના 2 ઉમેદવાર વોર્ડ નંબર 3ના શ્રી બજુજી ચેહુજી તેરવાડિયા અને વાલુબેન તેરવાડિયા, એ 2 ઉમેદવારોને ત્યાં શૌચાલયની સગવડ ન હોવાથી અને તેમની ઉમેદવારી પત્રની સામે વાંધો આવવાથી આ 2 ફોર્મ રદ કરવામાં આવ્યા છે, અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. બાકીના મેન્ડેટ મળેલા તમામ ફોર્મ માન્ય રાખવામાં આવેલા છે.